नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज की विशेष रजूआत हॉट टॉपिक कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, निर्माण न्यूज ने आज विशेष रजूआत में बात करवानी छे के एक बाजू जी रीते सरकार द्वारा नवा वर्ष ने लई वधारणा करवामां आव्या छे अने साथे अन्य योजनाओं की जाहरात पण करवामां आवती होय छे, पण आ योजनाओं की जाहरात पाछळ अत्यारे तो जे घणी बधुं जे समय बितावामां आवतो होय छे, परंतु जे जूनी जूनी जे पण अत्यारे जाहरातो छे, जे पण योजनाओं की बात करी हती पहला, ते अत्यारे तो पूर्ण करे ते अत्यंत जरूरी बनी गयुं छे। आ तमाम परिस्थिति में सवाल थतो होय छे के हवे केवा प्रकार जे परिस्थिति सर्जाशे। पहला जे पण जाहेरात करवामां आवी, बुलेट ट्रेनની जाहेरात करवामां आवी, मेट्रोની जाहेरात कर देवामां आवी, परंतु तेनी साथे आ વખતે એક સવાલ એ પણ છે કે જે બુલેટ ટ્રેનની જે કામગીરીની હતી એ કામગીરી પહેલા પૂર્ણ કરો, પછી ત્યારબાદ બીજી બુલેટ ટ્રેનની વાત કરો। કારણ કે જ્યારે અમદાવાદ અને મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેન દોડાવવાનો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો, અને તે ડ્રીમ પ્રોજેક્ટને લઈને અત્યારે હાલ પણ કામગીરી યથાવત જોવા મળી રહી છે, પરંતુ તેની સાથે જે એક જાહેરાત કરવામાં આવી કે બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટમાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે, અમદાવાદથી દિલ્હી સુધી હવે બુલેટ ટ્રેનની શરૂઆત કરવામાં આવશે। એટલે નવા વર્ષની નવી જાહેરાતો તો ઘણી બધી જોવા મળી, પરંતુ તેમાં પણ મહત્વનો મુદ્દો એ છે કે કઈ કઈ જાહેરાતો ઉપર કઈ મહત્વના અત્યારે જે કાર્ય કરવામાં આવ્યા। જાહેરાતો તમે કરો છો કોઈ ના નથી, નવી જાહેરાતો કરવી જરૂરી પણ છે, પણ પહેલાં જે જૂની જૂની જાહેરાતો કરી છે તેને સંપૂર્ણ કરવી એ પણ જરૂરી છે। આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડકર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સંજયભાઈ પંચોલી, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને મુકેશભાઈ પંચાલ, કે જેઓ કોંગ્રેસના નેતા છે, જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન યોગેશભાઈ, આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો બુલેટ ટ્રેનનો, અને બુલેટ ટ્રેનને લઈને જે રીતે ચર્ચા વિચારણાઓ તો ઘણી બધી જોવા મળતી હતી કે ના આટલા આટલા અત્યારે આવતો જે ફાયદા થશે, ગેરફાયદા પણ થશે, ઘણી બધી વાતો હતી, પણ એ બુલેટ ટ્રેનને લઈને હજુ કામગીરી યોગ્ય રીતે થઈ નથી, શરૂઆત પણ નથી થઈ, અને બીજી બાજુ વધુ એક ડ્રીમ પ્રોજેક્ટની અત્યારે વાત કરવામાં આવતી હોય છે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન હતી, હવે અમદાવાદ અને દિલ્હી વચ્ચે પણ બુલેટ ટ્રેન દોડશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાતને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, સૌ પ્રથમ આપણા સૌ નિર્માણના દર્શકોને મારા તરફથી નવા વર્ષની મુબારક, અને ઈશ્વર કરે આપ સૌનું વર્ષ ખૂબ સારું જાય, તંદુરસ્તી અને આરોગ્યમય વર્ષ જાય એવી શુભકામનાઓ। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જાત જાતની જાહેરાતો કરવા માટે જાણીતા છે, અને એમણે જ્યારે અમદાવાદથી મુંબઈની બુલેટ ટ્રેનની જાહેરાત કરી ત્યારે પણ અમારા જેવા લોકોને એવું લાગ્યું હતું કે આની અત્યારે હાલ જરૂર કેટલી છે, કારણ કે મારા ઘરમાં મારે પંખાની તેવડ નથી અને હું એર કન્ડિશન મશીન લાવવાની વાત કરું એના જેવી વાત છે। અત્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચેની ટ્રેનો રેગ્યુલર દોડતી નથી અને સ્પેશિયલ ટ્રેનો દોડાવીને વધારાના ભાડા લેવામાં આવે છે, તો પહેલા આ રેલવેનું તંત્ર તો તમે મજબૂત કરો પછી બુલેટ ટ્રેનની વાત કરો। હવે અમદાવાદ મુંબઈની ટ્રેન નથી થઈ એ વાત તો ખરી, પણ અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનની જે વાત ચાલે છે કેટલા વખતથી ચાલે છે ને એની પાછળ કેટલો ખર્ચ થયો, પ્રજા કેટલી હેરાન થઈ, આ બધું હોવા છતાં એ પ્રોજેક્ટ હજુ પૂરો નથી થતો। ત્યાં વળી પાછો એક નવો પ્રોજેક્ટ આવ્યો તો સી પ્લેનનો, સાહેબ સી પ્લેનનું શું થયું એ અખબાર વાળાઓ પણ અત્યારે લખતા ગભરાય છે કે અમારે શું લખવું। એટલે આવા બધા પ્રોજેક્ટો અને આવા સપનાઓ, બહુ વર્ષો પહેલા રાજકપૂરનું એક સરસ પિક્ચર આવ્યું હતું સપનો કા સોદાગર, પિક્ચર સારું ચાલ્યું હતું, એમ નરેન્દ્રભાઈનું પણ આ પિક્ચર સારું ચાલે છે, અત્યારે બધી વાતો સરસ સરસ કરે છે પણ પ્રજાને જે હાલાકી પડી રહી છે એ તરફ ધ્યાન આપવામાં આવતું નથી। સામાન્ય માણસોને અમદાવાદ શહેરમાં એક નાની સાયકલ ચલાવવા કે ટુ વ્હીલર સ્કૂટર ચલાવવા માટેના રસ્તાના ઠેકાણા નથી, ત્યાં આ મેટ્રો ટ્રેને જે હાલાકી સર્જી છે એ તો તમે નજરે જુઓ ત્યારે ખ્યાલ આવે। એટલે આ બધા પ્રોજેક્ટો ભલે જાહેર થાય, અને પ્રોજેક્ટો થાય તો બહુ સારી વાત છે, પણ એ પહેલા બાકીની પાયાની જરૂરિયાત જે છે એ જો કરવામાં આવે તો વધારે સારું છે। પ્રજાને અત્યારે જે તકલીફો પડી રહી છે એની તરફ નજર કરવામાં આવે। હમણાં આપણે ઉલ્લેખ નથી કર્યો પણ મારે ઉલ્લેખ કરવો છે કે પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો, અને પછી રાજ્ય સરકારે પણ વેટમાં ઘટાડો કર્યો। આ અગાઉ અમારા જેવા કેટલા વિશ્લેષકોએ બીજા રાજકીય નેતાઓએ વિનંતી કરી હતી કે કઈ ઘટાડો કેમ ના કર્યો, હવે જ્યારે ઇલેક્શનો આવે છે જુદા જુદા 5 રાજ્યોમાં
ત્યારે આ બધા લોકપ્રિય પગલાઓ લેવામાં આવે એ કેટલું યોગ્ય છે એ વિચારવાનું રહે. મારા જેવાને તો એવું કહેવાનું મન થાય. પેટ્રોલ ડીઝલની તમે જે રીતે વાત કરી તમે એક વસ્તુ અત્યારે ઉમેરવા જેવી છે કે જયરામ ઠાકુર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે મહેંગાઈ કી વજહ સે બીજેપી અપની સીટ ખો રહી હૈ. એ જે જયરામ ઠાકુરનું જે સ્ટેટમેન્ટ આવ્યું હતું ને ત્યારબાદ આ તો આ ઘટાડો કર્યો ને તે સ્પષ્ટપણે જોવા મળ્યું છે. એટલે કે ચૂંટણી આવે ને ત્યારે જ આ બધા જે રીતે જે કહેવાય કે ભાવ ઘટાડા થતા હોય છે. એટલે આ જયરામ ઠાકુરનો આપણે ભારતની 130 કરોડ પ્રજાએ આભાર માનવો જોઈએ કે એમણે ભાજપમાં હોવા છતાં હિંમત ભર્યું સ્ટેટમેન્ટ કર્યું. અને નરેન્દ્ર મોદીના રાજમાં આવી રીતે સ્ટેટમેન્ટ કરવું એ કેટલું જોખમકારક છે એ તો કેસરી પટ્ટો પહેર્યો હોય એ લોકો જાણે છે. પણ આ આ જાહેરાતથી મારે કહેવાનું એ છે કે તમે પહેલા આખા મહિનામાં 26 રૂપિયાનો વધારો કર્યો ને હવે 5 રૂપિયાનો ઘટાડો કરો છો. આ કઈ જાતની વાત છે? એટલે પ્રજાને જે ફાયદો મળવો જોઈએ આનાથી કોઈ મળતો નથી. અને ચૂંટણીઓ આવે ત્યારે આવી જાત જાતની જાહેરાત થાય. અને આ પેટ્રોલની વાત કરો તો બંગાળમાં જયારે ચૂંટણી હતી વેસ્ટ બંગાળમાં ત્યારે 62 દિવસ સુધી 62 ડેઝ એક પણ નવા પૈસાનો વધારો નહોતો થયો. જેવી ચૂંટણી મતદાન પતી ગયું અને વધારો થયો હતો. એટલે પ્રજાને મૂર્ખ બનાવવાનું જે આ કામ ચાલી રહ્યું છે હું નરેન્દ્ર મોદીનો ખૂબ ચાહક છું. એમના પગલાઓ ને એમની નીતિ રીતિનો હું ટેકો આપું છું. પણ આ જે કામ થઈ રહ્યું છે એ યોગ્ય નથી. હમણાં તમે બાકીની ટ્રેનો સરખી કરો પછી અમદાવાદ દિલ્હીની બુલેટ ટ્રેનની વાત કરજો એવી આપના માધ્યમ થકી મારે કહેવાનું છે. બિલકુલ સાચી વાત છે. એક બાજુ અત્યારની પરિસ્થિતિ છે, નવા નવી જાહેરાત કરો છો પરંતુ યોગ્ય પેલા કામગીરી કરવી અત્યંત જરૂરી છે. મુકેશભાઈ આપ શું કહેશો આ મુદ્દાને લઈને? જે વડીલે વાત કરી એનાથી તો વાત બહુ સાચી કરી છે. એમાં મારે જે બોલવાનું હતું એ બે મિનિટ આવી ગયું. પણ એક બીજી વાત હું કરવા માંગુ છું કે આ દેશની અંદર નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થયા પછી અને ગુજરાતમાં તો છેલ્લા 25 વર્ષથી બીજેપીની સરકાર છે. મને એક વસ્તુ યાદ આવે છે કે કલ્પસર જેવી યોજનાઓ કદાચ એનું અત્યારે કોઈ યાદ નથી કરતું. જેમ તમે કહ્યું કે જૂની યોજનાઓ એને ભૂલી જતા હોય છે. પછી બીજી વાત તમને કરું કે હું અમદાવાદના છલતેજ વિસ્તારમાં રહું છું. ત્યાં ચૂંટણી જયારે જીત્યો ત્યારે આજથી 20 વર્ષ પહેલા મને યાદ છે કે ત્યાંના છલતેજના ગામના તળાવોને ડેવલપ કરવાનું યોજના જાહેર થઈ કે ભાઈ તાત્કાલિક કરવામાં આવશે. મને એમ લાગે છે આજે 20 વર્ષ થઈ ગયા એમાં કયું રાજકારણ છે મને ખબર નથી, પણ થલતેજના તળાવમાં એક ઈંટ મુકાઈ નથી. એવી રીતે શીલદનું તળાવ જે છે ત્યાંના મુખ્યમંત્રી માનનીય બેન આનંદીબેન પટેલ હતા ત્યારે પણ લોકોની વચ્ચે એવું હતું કે ભાઈ તળાવ ડેવલપ કરવામાં આવશે અને આજે પણ એ કશું થયું નથી. એવી રીતે અમદાવાદની ફરતે તે ખારીકટ કેનાલ છે, એ કેનાલ ઉપર એવી યોજના હતી કે એના ઉપર ધાબું ભરીને બાગ બગીચાને સરસ બનાવવામાં આવશે રમણીય. એટલે જ્યારે આ નેતાઓ બીજેપીના કોઈ કાર્યક્રમ હોય કોઈ રેલી હોય ત્યારે મોટી જ વાત કરે, નાની કદી કરતા નથી. આપ જોતા હશો ને હું તો મીડિયાના માધ્યમથી તમે જે આ વિષય લીધો છે ને એને આ નૂતન વર્ષના અભિનંદનમાં તમને અને ગુજરાતની જનતાને અને ભારત દેશની જનતાને અભિનંદન આપવા માંગુ છું કે તમે આ મુદ્દો બહુ સરસ લીધો છે જે ગુજરાતની અને ભારત દેશની જનતાને પરસતો મુદ્દો છે. લોકો કોઈ બોલી ના શકે. ધારો કે આપણે એક દાખલો આપીએ કે નરેન્દ્રભાઈ 5000 કે 10000 માણસની સભામાં વાત કરતા હોય કે ભાઈ આ યોજના કરી નાખીશું, પેલું ખારીકટ કેનાલ કરી નાખીશું, તો મને એવું લાગે છે કે ત્યારે કોઈ ઉભો થઈને કહેવાનું નથી બીજેપીનું કે કોંગ્રેસનું કે તમે કેવી રીતે કે કાર્યકર કે સામાન્ય જનતા કોઈ ના કહી શકે કે તમે આ પછી તો કરતા નથી. પણ તમે જે આ માધ્યમથી વાત કરી એમાં કેટલી એવી યોજનાઓ છે કે જે અત્યારે ખાડામાં પડી છે અને નવે નવી રોજે રોજ જાહેરાતો તમે કરો છો. આજે BRTS રૂટ છે ને અમદાવાદ ની અંદર ને સુરત ની અંદર સાહેબ, એના કરતા જો 6 લેન રોડ કરવામાં આવ્યો હોત ને તો અત્યારે ટ્રાફિક ઓછો હોત. BRTS આપણી નુકસાન કરે. આવી જે ઘણી વાતો છે. જી જી ઓકે ઓકે. સંજીવભાઈ, એક બાજુ સરકાર જાહેરાતો કરે છે, ચલો ચોક્કસથી જાહેરાત કરવી જોઈએ, નવા વિકાસના કામ થવા પણ જોઈએ. એટલે કે જાહેર જનતાની સુખાકારી માટે અત્યારે તો જે પણ અત્યારે નિર્ણય લેવાય ચલો તે યોગ્ય છે. પણ પહેલા જે જે જાહેરાત કરવામાં આવી છે તેને અત્યારે તો પૂર્ણ વિરામ મૂકો અને ત્યારબાદ નવી જાહેરાતો અત્યારે તો રાખો તે અત્યંત જરૂરી છે. સંજીવભાઈ
યજ્ઞભાઈ, તમે જે વાત કરી રહ્યા છો એ તમારી વાત સાથે હું સહમત છું, પરંતુ હું તમને એક નાનકડો દાખલો આપું કે તમે કોઈ બંગલો એક વર્ષમાં પૂરો કરવા માંગતા હોય અને એના ડ્રોઈંગ રૂમ નું ફર્નિચર પાડો, પછી તમે કિચન નું કરો, એના પછી બેડરૂમ નું ફર્નિચર કરો અને એના પછી ઘરની બહાર નીકળો, એવું ના ચાલે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને 360 ડિગ્રી ચાલતી પ્રક્રિયા છે. વિકાસનું કાર્ય એક સાથે ચાલવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો એનું ખૂબ ઉદાત્ત ઉદાહરણ છે. મુકેશભાઈ, તમે બોલી લીધું છે, મને બોલી લેવા તો, મેં તમારી વચ્ચે આંગળી ઊંચી નથી કરી, જરા શાંતિ રાખો, સાંભળવાની પણ તસ્તી લો. હા, એટલે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કાર્યો સુપેરે કર્યા છે. મને કહેવા દો કે હમણાં જયારે માનનીય વિજયભાઈ રૂપાણીના કાર્યકાળને 5 વર્ષ પૂરા થયા, ત્યારે માત્ર ને માત્ર લોકાર્પણ કે ઉદઘાટન નથી કર્યા, ત્યારે 3321.22 કરોડ રૂપિયાના લોકાર્પણના કાર્યો કર્યા છે, 1961 કરોડના ખાતમુહૂર્તના કાર્યો કર્યા છે. આમ એ દિવસે 5283 કરોડના કાર્યો ટોટલ કરવામાં આવ્યા. એ તારીખ હતી 7/8/2021. અને મારા બંને મિત્રો જેમ યોગેશભાઈ પણ, મને આજે એવું લાગ્યું કે રાજકીય વિશ્લેષક ને પણ કોંગ્રેસના પ્રવક્તા હોય એ રીતે વાત કરી રહ્યા છે. તો આ દેશમાં સૌથી ઊંચી, જો વિશ્વમાં કોઈ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના સુરાજ્યમાં બનાવવામાં આવી છે. એશિયાનો સૌથી મોટો રોબોટિક પાર્ક અહીં બનાવવામાં આવ્યો છે. એક જમાનો એવો હતો કે જયારે કોંગ્રેસના રાજમાં એનડીએ યુપીએ 2 ની સરકારમાં 5000 કિલોમીટરનો રોડ થતો હતો, આજે જયારે 12000 કિલોમીટરનો રોડ થાય છે. એક જમાનો એવો હતો કે કોંગ્રેસના જમાનામાં ખેડૂતોએ 18% વ્યાજે લોન લેવી પડતી હતી, આજે 0% વ્યાજે લોન છે. રૂપાણી સાહેબની સંવેદનશીલ સરકારમાં રાજકોટમાં એઇમ્સ આવી, દેશની સૌથી મોટી એક્વાટિક ગેલેરી બની, વિશ્વની સૌથી મોટું ડાયમંડ માર્ગ સુરતમાં બન્યું, સુરત સૌરાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી થઈ, સુરત ભુજ વચ્ચે કનેક્ટિવિટી થઈ, જામનગર આયુર્વેદિક સંસ્થાને મોટો દરજ્જો મળ્યો, નળથી જળ યોજના થકી લાખો લોકોના ઘરે પીવાનું પાણી મળ્યું. કે આ બધા કારણોસર ઘણી બધી થઈ સંજીવભાઈ, કારણોસર લોકો સમજે છે ને, એના કારણે ભારતીય જનતા પાર્ટીને મત પડે. સંજીવભાઈ, અમદાવાદ ની હું વાત કરું ને, પહેલા તો અમદાવાદમાં મેટ્રો ની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. ચલો અમે ના નથી પાડતા મેટ્રો બનાવો, તમે કંઈક જાહેર જનતા તારા સવલત સારી મળે તેના માટે ના નથી, પણ તમે યોગ્ય અને ફટાફટ થોડી કામગીરી કરો કે અત્યારે જાહેર જનતાને જે અત્યારે આલાખી ભોગવાનો વારો આવે છે, અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં. તો શહેરના ઘણા બધા પ્રશ્નો છે, નીચે ડ્રેનેજ લાઈનો અને ઘણું બધું જૂનું નાખેલું છે, અને અત્યારે તમે જુઓ કે ગાંધીનગર સુધી મેટ્રો ભાઈ, અમે બધો અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કર્યો છે, એના કારણે મેટ્રો ટ્રેન મારા રાજ્યમાં થઈ છે. તમે લોકો એનું સ્વપ્ન પણ ન જોઈ શકો, કારણ કે તમારા વિઝન ના કારણે કે મેટ્રો રેલ તમે બોલી લો, તમે બોલી લો, નવા વર્ષે તમે બોલી લો, મુકેશભાઈ બોલવા દો, ચલો હું તમને સમય આપું છું. જી મુકેશભાઈ, જી અબ અબ શું કહેશો આપજી? ડ્રોઈંગ રૂમ ને એ જે વાત કરી ને શરૂઆત થાય, હું એવું ના નથી પાડતો કે એક યોજના શરૂ થાય ને પછી બીજી યોજના ના કરાય, પણ મારું એવું કેવું છે કે દરેક યોજનાઓને તમે, હું તો કહું છું દરરોજ એક યોજના કરો, પણ જે દિવસે પાછળ જે કરી એ તમે પડી ના રાખો, એવું કેવું છે મારું. અને બીજી એક વાત કહું કે હું એમને વચ્ચે વાત એટલે કરવા માંગુ છું કે એ જે કહેતા હોય ને એમાં સુધારો લાવું, કે મેટ્રો રેલ રૂટ જે છે ને એ મેટ્રો નું આંદોલન બી મેં કર્યું હતું, મને સારી રીતે ખબર છે. મારું કેવું જ એવું છે, આ રીતે ડિબેટ ના હોય, આ રીતે ડિબેટ ના હોય. હું આપું છું, હું દરેક ને સમય આપું છું, પણ આ રીતે ડિબેટ ના હોય પ્લીઝ.
યોગેશભાઈ વિકાસ એ નિરંતર પ્રક્રિયા છે, આવું આપણે ઘણી વાર સાંભળેલું છે. અને તેની સાથે જે રીતે સવાલ એ થતો હોય છે કે જયારે કોઈ પણ અત્યારે યોજનાની જાહેરાત કરે છે, પરંતુ તેને સંપૂર્ણતઃ પૂર્ણ કરવી જરૂરી છે, અને ત્યારબાદ અત્યારે તો જો બીજામાં આગળ વધે તે પણ ના નથી. કરો જાહેરાતો તમે કરો, અને તેની પર કાર્ય થવું અત્યારે તો અત્યંત જરૂરી છે. જે કાર્ય અત્યારે થઈ રહ્યું છે જાહેર જનતાની સુખાકારી માટે, ચલો બરાબર યોગ્ય છે, પણ પહેલાં એને પૂર્ણ કરો, અને ત્યારબાદ અત્યારે તો નવી શરૂ કરવી તે અત્યંત જરૂરી હોય તેવું લાગી રહ્યું છે. આપનું શું મંતવ્ય? સૌથી પહેલા હું મારા મિત્ર સંજીવભાઈ, મારા પર્સનલ ફ્રેન્ડ છે, એમણે મને કોંગ્રેસમાં દાખલ કર્યો એ માટે ખૂબ ખૂબ અભિનંદન. પણ સંજીવભાઈ, હું માત્ર રાજકીય વિશ્લેષક છું, કોંગ્રેસનો, ભારતીય જનતા પાર્ટીનો યા અન્ય કોઈ પાર્ટીનો સમર્થક નથી. પણ જે હકીકત છે એ તરફ મેં આંગળી ચીંધી છે. નરેન્દ્રભાઈની બાબતે મને એક સલામ કરવાનું મન થાય છે કે જે યોજનાનો એ પાયો નાખે એનું ઉદ્ઘાટન પણ એ પોતે કરે છે, એટલે એ પ્રોજેક્ટ હાથમાં લે અને પૂરો થાય એ પણ મેં જોયેલું છે. પણ હંમેશા હું જ્યારે 10મા ધોરણમાં ભણતો હતો, અમારા વખતે 11મામાં મેટ્રિક હતું, 10મા ધોરણમાં ભણતો હતો, ને મારે 7 સબ્જેક્ટ હતા, એમાં 6 સબ્જેક્ટમાં મારા 70% ઉપર માર્ક આવતા હતા. પણ એક વિષય એવો હતો કે જેમાં હું ફેલ થતો હતો, મને ભલે ચડાવે સ્કૂલમાં એ બરોબર છે, પણ જે ફેલ થયો એ સબ્જેક્ટની તો વાત કરવી પડે ને. જે સારા કામો થયા છે ને અમે બિરદાવીએ છીએ. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી, અમે સલામ કરીએ છીએ. બીજા બધા ઘણા પ્રોજેક્ટો એવા છે, નર્મદા બંધની ઊંચાઈ વધારી તાત્કાલિક, એને પણ અમે સલામ કરીએ છીએ. પણ જ્યાં જ્યાં ખામીઓ હોય, જ્યાં ખોટું હોય, એની તરફ ધ્યાન દોરવાનું અમારું કામ છે, એટલે અમારે કોઈનો પક્ષ નથી લેવો. હવે વાત જે યજ્ઞભાઈએ કરી એ છે કે જે તે પ્રોજેક્ટો શરૂ થયા હોય એ પૂરા ન થાય, અને એ ઉપરાંત બીજા નવા પ્રોજેક્ટો શરૂ કરવાની વાત થાય. એમ આપણે કીધું એ પ્રમાણે એક બંગલો હજુ પૂરો નથી થયો, હજુ તો ગ્રાઉન્ડ ફ્લોર પૂરો નથી થયો, અને ફર્સ્ટ ફ્લોર ની વાતો કરીએ એ કેટલું યોગ્ય છે? તમે જે રસોડાની ને ડ્રોઈંગ રૂમ ની વાત કરી એના અનુસંધાન, કારણ કે હું પોતે સિવિલ એન્જિનિયર છું એટલે મને આ વાતની ખબર છે. પણ મારું કહેવાનું એ છે કે જે પ્રોજેક્ટો તમે કરો એ પૂરા કરો, અને એ પ્રજાને લાભલક્ષી હોય. કારણ કે હવાઈ કિલ્લા બાંધવા જેવી વાત, સી પ્લેનનું તો મારે કહેતા મને શરમ આવે છે, મારા વિદેશથી મિત્રો આવે એમની આગળ હું સી પ્લેન શબ્દ પણ નથી બોલી શકતો. તો આવા તુક્કાઓ લડાવવાને બદલે ફક્ત આપણે એટલું કર્યું હોત કે અમદાવાદમાં આવેલી સાબરમતી નદીના રિવર ફ્રન્ટમાં લીલના બાજે એટલું કામ કર્યું હોત તોય ઘણું બધું હતું, પણ એ આપણાથી ના થઈ શક્યું. અને સી પ્લેનની વાત કરીએ એટલે મારા જેવાને ક્યાંક બોલવું પડે છે. પણ કહેવાનો ભાવાર્થ માત્ર એટલો છે, આજની આ જે ડિબેટ છે એનો મુખ્ય હેતુ એ છે કે નવા પ્રોજેક્ટોનું પ્લાનિંગ થાય, બધું બરોબર છે, પણ જે જૂના પ્રોજેક્ટો છે એને સફળતાપૂર્વક સમયસર પૂરા થાય અને પ્રજાને એનો લાભ મળે એવું કંઈક કરો, પછી નવા પ્રોજેક્ટો કરો. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં નરેન્દ્રભાઈ જે વિકાસ કર્યો છે એને હું સલામ કરું છું. રોડ, રસ્તા, ઇન્ડસ્ટ્રી વગેરે વગેરેનું ડેવલપમેન્ટ થયું છે એને હું સલામ કરું છું. પણ ક્યાં ખામી રહી ગયો હોય એની તરફ આંગળી ચીંધવાનું એક રાજકીય વિશ્લેષક તરીકે મારી ફરજ છે, એટલું મારે નમ્રપણે કહેવાનું. જી મુકેશભાઈ, નરેન્દ્રભાઈ જે યોજનાનું શરૂઆત કરે છે, ઉદઘાટન કરે છે, પણ 25 વર્ષથી ભાજપની સરકાર છે, 25 વર્ષમાં તો પૂરી થાય જ ને યોજના, એટલે એ તો ઉદઘાટન કરે એ સાચી વાત છે. પણ સાથે સાથે મેં જે મેટ્રોની વાત કરી ને એની અંદર થલતેજમાં એ જે લોકોએ આંદોલન કર્યું ને એ લોકો 5 વર્ષ નીકળી ગયા ત્યાં સુધી એ લોકોએ નિર્ણય ના લીધો કે શું કરવું, ને છેલ્લે એમને રૂટ ચેન્જ કરવો પડ્યો. એટલે મારું કેવું એવું છે કે દરેક વખતે જયારે પેટ્રોલ ડીઝલ ની વાત આવે તો સમજો કે પૈસા ખંખેરી લીધા આખા ભારત દેશના, અને પછી તમે 5-10 રૂપિયા ઘટાડવા નીકળે એટલે પછી એ બી એમના જ ભાજપના સીએમએ કહ્યું. એટલે અત્યારે વોટ્સઅપમાં મેસેજ ફરતો થયો છે કે 2-3 રાજ્યોમાં સરકાર જાય ને તો 50 રૂપિયા પેટ્રોલ થઈ જાય. એટલે એનો મતલબ એવો થયો કે જો વોટ ના મળે તો જ પેટ્રોલ ઓછું કરવાનું. અને આ જે સરકાર આવી છે આપણા નરેન્દ્રભાઈની,
જે પ્રધાનમંત્રી આવા લોક લાડી જાય એ પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા મુદ્દે મનમોહનસિંહજી ની સરકારમાં એમણે કેટલા આંદોલન છે એ પોતે જાણે છે, પ્રજાએ જાણે છે, ને આપણા ભાજપના કાર્યકર્તા પણ જાણે છે, ને આપણા પત્રકારશ્રીએ જાણે છે. તો એ મુદ્દે જયારે તમે સરકાર લાવવા નીકળ્યા હતા તો આ મુદ્દો અત્યારે કોઈ ભાજપના કાર્યકર્તા, પેટ્રોલ તો ભાજપના લોકોને એટલે જ રૂપિયે પડે અને બધાને મને પણ એટલે જ પડે, તો પ્રજા માટે તમે આ કેમ નથી વિચારી શકતા? હું તો કહું છું નિષ્પક્ષપણે ડિબેટમાં કહેવું જોઈએ કે પ્રધાનમંત્રી સીએ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ના મોંઘવારી બાબતે વિચારવું જોઈએ, બરાબર, તેમાં કઈ વાંધો ના હોવો જોઈએ. પણ મારા વડીલે કીધું એમ કે જો એ બોલ્યા તો એમને કહ્યું કે કોંગ્રેસના પ્રવક્તા, મેં પહેલાની ડિબેટોમાં જોયું છે, જો ભાજપનું સારું બોલે તો કઈ વાંધો ના આવે, બાકી જો સેટ પણ આમ જનતાની વાત કરી તો એ તરત કોંગ્રેસના હોય કે કોંગ્રેસના પ્રવક્તા હોય એવી વાત આવે, એ સાલું બહુ બહુ એટલું બધું પ્રજાને નથી ગમતું. ચલો ઓકે 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 મુકેશભાઈ, ચલો ઓકે, મારી જોડે ઘણો સમય ઓછો છે. સંજીવભાઈ, છેલ્લો આપનો પ્રશ્ન કે અત્યાર હાલની પરિસ્થિતિ છે, મેં પહેલાં પણ કહ્યું, અત્યાર હાલ ફરી એકવાર કહું છું કે તમે જાહેરાતો કરો, તમે કહો છો વિકાસ નિરંતર પ્રક્રિયા છે, ચલો માની લીધું વિકાસની નિરંતર પ્રક્રિયા છે, થવી જોઈએ, પણ સાથે સવાલ એ છે કે અત્યાર હાલની પરિસ્થિતિમાં દરેક લોકોએ એક સવાલ એ કરે છે કે જે પહેલાં અત્યાર કાર્યો કરવામાં આવ્યા, યોજનાઓ ઘડવામાં આવી, પહેલાં તેને પૂર્ણ કરી દો અને પછી બીજીની જાહેરાત કરો ને. યજ્ઞભાઈ, હું ચોક્કસ પ્રમાણે કહીશ કે એક યોજના પૂરા થયા પછી બીજીની જાહેરાત ક્યારેય નથી. તમે સમજો, એક યોજના પૂરી ન થાય એ પહેલા બીજી યોજનાની જરૂરિયાત હોય અને એટલા માટે કર્યું. પણ હું તમને સમજાવું કે અમદાવાદમાં જો એસપી રિંગ રોડ પર એક બ્રિજ બનતો હોય કે એક ફ્લાયઓવર બનતો હોય અને પછી એસજી રોડ પર ફ્લાયઓવર ની જરૂર હોય તો એવું નથી કે ભાઈ એસપી રોડ વાળો પૂરો કરો ને પછી એસજી રોડ વાળો કરો. કે વડોદરામાં અકોટામાં વડોદરા શહેરમાં અકોટામાં 4 કિલોમીટર લાંબો ફ્લાયઓવર ચાલે છે, તો એવું નથી કે અકોટાનો પૂરો કરો પછી વાઘોડિયા રોડ નો કરો. હા, નહીં નહીં, એટલે દરેક વસ્તુની વાતો અમે કરી રહ્યા છે અને અમે નવી યોજનાની વાતો કરી રહ્યા છે, તો સરકારની સાથે મીડિયાએ પણ સરકારના કાર્યને બિરદાવવું. આમેન આમેન. સમજો તો આજે છે, સરકાર સારું કાર્ય કરશે તો મીડિયા બિરદાવે છે, પણ જ્યારે સરકાર અત્યારે આ બુલેટ ટ્રેનની એક મિનિટ, સંજીવભાઈ કેવા માંગતા હોય કે બુલેટ ટ્રેન અમદાવાદ વડોદરા બોમ્બે પૂરી કરો પછી દિલ્હીની કરો, એવું ના થાય ભાઈ, બધું સાથે કરવું પડે. અમને ખબર છે સંજીવભાઈ, તમારું કાયમના સુખ માટે, તમારા કાયમના સુખ માટે ક્ષણિક હાલાકી જરૂરી છે. ચલો ઓકે 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 ઓકે. તો એક બાજુ જે રીતે નવા વર્ષની જે શરૂઆત થઈ ગઈ છે, નવી નવી જાહેરાતો અત્યારે જે કરવામાં આવતી હોય છે, પરંતુ તેની સાથે વાત હવે એક જ થતી હોય છે કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. કારણ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટની વાત હોય કે પછી અન્ય એવી જાહેરાતોની વાત હોય, જાહેરાતો તો કરી દેવામાં આવતી હોય છે, પરંતુ તેની સાથે યોગ્ય કામગીરી હવે કેવી રીતે કરવામાં આવશે, કેવી રીતે હવે તેની ઉપર આગળ કાર્ય હાથ ધરવામાં આવશે, મેટ્રો પ્રોજેક્ટ હોય કે પછી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે પછી અન્ય એવા હોય, અને જ્યારે નવા વર્ષની નવી જાહેરાતો તો હવે કહેવામાં આવતી હોય છે, પરંતુ હવે તેની ઉપર યોગ્ય કામગીરી ક્યારે થશે તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે સંજીવભાઈ, યોગેશભાઈ અને મુકેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં સર્જા આપશો. નમસ્કાર.